સ્વાગત છે આપનું કોર્સ ફરીથી વાયદાથી ફાયદાની અંદર અને હવે ક્વિકલી એક નજર કરી લઈએ આજના ખાસ સેગમેન્ટ ઓપ્શન્સ એક્સચેન્જ પર. મારી સાથે આ સેગમેન્ટની અંદર આ આખા અઠવાડિયા દરમિયાન અર્પણ શાહ જોડાયા છે મોનાર્ક નેટવર્થ કેપિટલના અને એમની સ્ટ્રેટેજીસ આપણે જાણી રહ્યા છે. અર્પણ, ફરીથી એક વખત આપણે નીચે આવી ચૂક્યા છે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. સવારે જ્યારે ડિસ્કશન કરી રહ્યા હતા ત્યાર સુધી અત્યાર સુધીમાં ઘણા બધા સ્વિંગ્સ આવી ચૂક્યા છે. કેવી રીતે એક્સપેક્ટ કરો છો તમે 100 પોઈન્ટ્સ નીચે બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં 4 to 5 પોઈન્ટ્સ ઉપર કામકાજ અત્યારે માઇન્યુટલી ચાલી રહ્યું છે. સૌથી પહેલી શરૂઆત હું ત્યાંથી કરીશ, મેક ઓર બ્રેક ટ્રેડ કોઈ તમે જુઓ છો કાલની એક્સપાયરીને લઈને? સો ગુડ આફ્ટરનૂન અદિતિ, જેમ કે આપણે મોર્નિંગમાં વાત કરી હતી કે આજના દિવસે માર્કેટ થોડું સાઇડવેઝ કોન્સોલિડેટ થઈ શકે છે. રીઝન બીંગ ગઈકાલનો એક સ્ટ્રોંગ અપમૂવ હતો અને જ્યારે પણ આમાં સ્ટ્રોંગ અપમૂવ આવતા હોય છે એ પછી થોડું સાઇડવેઝ કોન્સોલિડેશન માર્કેટમાં એક્સપેક્ટેડ હોય છે. સો આજના દિવસે જેમ કે આપણે મોર્નિંગમાં વાત કરી કે 1600 થી 1600 ની એક સારી એવી રેન્જ બેસી રહી છે અને આવતીકાલે એક્સપાયરી ટિલ 3 PM આવતીકાલના 3 PM સુધી મોસ્ટ લાઇકલી આ રેન્જમાં ટ્રેડ કરે એવું લાગી રહ્યું છે. સો આવતીકાલના એક્સપાયરી માટે કોઈ ટ્રેડ નહીં રહે, પરંતુ અગર મંથ એન્ડ માટે અગર તમે કોઈ ઓપ્શન બાય કરવા માંગતા હોય તો 1600 નો કોલ જે છે જે 155-156 રૂપીસ જેવો ચાલી રહ્યો છે. 1600 નો કોલ મે એન્ડ એક્સપાયરીનો તો એ લેવલ, કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચે 99 રૂપીસ જેવા તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 240 to 250 રૂપીસ સુધીના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. સેમ વિથ ધ બેંક નિફ્ટી, બેંક નિફ્ટીમાં પણ થોડો માઇલ્ડ પોઝિટિવ બાયસ છે અહીંયાથી, પરંતુ આવતીકાલ માટે નહીં, પરંતુ એકાદ વીક માટે તમે મંથ એન્ડની એક્સપાયરી માટે અગર તમે એક્સપેક્ટ કરી રહ્યા હો તો તમે જરૂરથી એમાં એન્ટ્રી લઈ શકો છો. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના સ્ટ્રેટેજી વર્કઆઉટ કરતી દેખાય છે. એની સાથે સાથે સ્ટોક ઓપ્શન સાઇડ કોઈ સ્ટ્રેટેજીસ? ઓકે, સો સ્ટોક ઓપ્શનમાં આઈટીમાં હજુ પણ ઘણું બધું શોર્ટ કવરિંગ બાકી છે એવું લાગી રહ્યું છે. કરંટ ગઈકાલે એક ફર્સ્ટ મૂવ ઓફ શોર્ટ કવરિંગ આવ્યું હતું અને એ પછી આજના દિવસે થોડું મ્યુટેડ રિએક્શન છે, ફ્લેટ કામકાજ કરી રહ્યા છે. પરંતુ ઇન્ફોસિસનું કાઉન્ટર 1500 લેવલથી એમાં બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળી રહ્યું છે અને નીચેના લેવલથી તમને કવરિંગ આવતું પણ જોવા મળી રહ્યું છે. સો ઇન્ફોસિસના કાઉન્ટરમાં 1520 રૂપિયાનો કોલ તમે 25 રૂપીસ ચાલી રહ્યો છે એ તમે બાય કરી શકો છો. નીચે 12 રૂપીસ જેવા તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર તમે 40 to 45 રૂપીસના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, ઇન્ફોસિસ એક કાઉન્ટર છે જેની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એક જ સિલેક્ટિવ સ્ટોક સાઇડ છે? યસ, સ્ટોક સાઇડ પણ એક રહેશે અને ઇન્ડેક્સ પર પણ, જેમ કે આપણે નિફ્ટીમાં વાત કરી, ઇન્ડેક્સ પર પણ એક કોલ રહેશે. ઓકે, તો એક ઇન્ડેક્સ કોલ અને સાથે જ એક સ્ટોક સાઇડ ઓપ્શન કોલ જેની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. આભાર અર્પણ જોડાવા માટેના ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે શેર કરવા માટે. ઓકે, ત્યારે જ આગળ વધીએ અને નજર કરી લઈએ બાકીના ફ્યુચર્સ રિલેટેડ કાઉન્ટર્સ જેની અંદર એક્શન દેખાઈ રહ્યો છે એની ઉપર. IOC થી શરૂઆત કરીએ. રાધર, આખું સ્પેસ IOC, HPCL બંનેની અંદર 5-5 થી 6-6% ક્રેક્સ વિટનેસ કરી રહ્યા છે અને આ બે ડિસ્કસ કરી રહ્યા છે, તો BPCLને કેમ બાકાત રાખીએ? BPCLની અંદર પણ 3-3.25% કટ છે, ઓલમોસ્ટ 5-1% ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં પણ એડ ઓન થઈ ચૂક્યા છે. આ બધે જ શોર્ટ્સ દેખાઈ રહ્યા છે. ધ્વનિ, OMCs ઓન ધ હોલ તમે નર્વસનેસ જુઓ છો? ડેફિનેટલી અદિતિ, અહીંયા આગળ આપણે જે IOC માં વિટનેસ કર્યું, એક અહીંયા આગળ થી બ્રોડ સ્ટ્રક્ચર એ પોઝિટિવ બનાવવાનું ટ્રાય કરી રહ્યું હતું પણ જે સસ્ટેન નથી થયું. અર્લિયર આપણે જે ગેપ ડાઉન જોયો તો બહુ પહેલા આની અંદર લાસ્ટ ઇયર નવેમ્બરમાં, એને જ રેઝિસ્ટન્સ બનાવીને ત્યાંથી પ્રાઇસીસ ફરીથી નીચે ફર્યા છે. નીચેની સાઈડમાં જોઈએ તો આજે પ્રાઇસીસ જે છે એ 200 EMA થી નીચેની સાઈડમાં અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. ડેફિનેટલી અહીંયા આગળ થોડી નર્વસનેસ તો જોવા મળી જ રહી છે અને વોલ્યુમ્સ નો પણ આપણે જે આની અંદર ફાળો કહીએ તો આજના દિવસમાં આની અંદર વોલ્યુમ્સ નો પણ જે ફાળો છે ઘણો સારો આપણને જોવા મળી રહ્યો છે નીચેની સાઈડમાં. એટલે ડેફિનેટલી IOC તો અહીંયા આગળથી બેરિશ વ્યૂ બની રહ્યો છે અને નીચેની સાઈડમાં પહેલો ટાર્ગેટ આની અંદર આપણે ફ્યુચર્સ ની વાત કરીએ તો 115 નો એક ટાર્ગેટ બની રહ્યો છે. એના પછી હજી આપણે નીચે જોઈએ તો ફરીથી આપણને 109 થી 108 ની એક રેન્જ મળી રહી છે. ઉપરની સાઈડમાં આની અંદર એક શોર્ટ બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકીએ છીએ આજના દિવસમાં, જે 119 થી 120 ના રેટની પાસે આવશે. એટલે 119 થી 120 ના રેટની પાસે આવે એટલે ત્યાંથી શોર્ટ કરવું અને ફરીથી આપણે નીચેની સાઈડમાં 115 ના ટાર્ગેટ માટે આને અહીંયા આગળ એક પ્લે કરી શકીએ છીએ. ઓકે, બિલકુલ, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. ત્રણ કંપનીઝ માટે રાતે ત્રણેય પ્રેશર ફેસ કરી રહી છે, તો નજરમાં રાખો કેવી રીતના વર્કઆઉટ કરશે. શોર્ટ બી કરી શકાય છે IOC માટે, 115 to 108 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ વિઝિબલ છે. ઓકે, નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરી લઈએ.
બીજા કયા કાઉન્ટર્સ જેની અંદર થોડુંક એક્શન છે. અચ્છા, ફાર્મર નેમ્સ તરફથી થોડુંક લિફ્ટ છે, એક નોટ કરી લઈએ. લ્યુપિનનું કાઉન્ટર લગભગ 10-10.5% ઉછાળો ત્યાં છે. એ સિવાય બીજા કેશ સાઇડ કાઉન્ટર્સ હતા જેની અંદર થોડુંક મોમેન્ટમ હતું, બટ એક લ્યુપિન તો ડિસ્કશન વર્ધી છે જ. આજે એક આઈડિયા, થોડા ઘણા લોંગ્સ આ કાઉન્ટરની અંદર વિઝિબલ છે. ડેફિનેટલી આની અંદર લોંગ્સ થોડા ઘણા વિઝિબલ છે, કારણ કે આપણે જે માર્ચના લોઝ બનાયા હતા એ જ લેવલને આપણે અહીંયાથી સપોર્ટ લઈને અને ઉપરની સાઈડમાં વધી રહ્યા છીએ. અને નિફ્ટી ફાર્મા આપણે સ્પેસિફિકલી અહીંયા આગળ એ ઇન્ડેક્સને આપણે એનાલાઇઝ કરીએ તો એને પણ જે માર્ચના લોઝ બનાયા હતા ત્યાં આગળથી એક બાઉન્સ બેક લીધો છે. એટલે આની અંદર લ્યુપિનનો અહીંયા આગળ જે ચાર્ટ છે એ શોર્ટ ટર્મ માટે એક થોડું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર અહીંયા આગળ મને બનાવી રહ્યું છે. આજના હાઈ જે બનાવ્યા છે એ ડેફિનેટલી એક લેવલ વોચ આઉટ કરવા માટે રહેશે, કારણ કે રિવર્સલ જો આવે તો આજના હાઈઝ એના માટે ક્રોસ કરવું ઘણું જરૂરી છે. એકવાર આજના હાઈઝ ક્રોસ કરે તો આપણને ફરીથી ઉપરની સાઈડમાં 708-709 એક લેવલ છે ફરી વિટનેસ કરવા મળશે. બટ ગિવન ધ કન્ડિશન, આજના હાઈઝ આપણે આની અંદર ક્રોસ કરીને અને સબસ્ટેન્શિયલી ઉપર ક્લોઝ કરીએ તો ઓકે, એની પર ધ્યાન રાખતા રહીશું આપણે. એની સાથે જ તમારા રેકમેન્ડેડ કોલ્સ કયા છે અર્જુન દિવસમાં? આજે મારા રેકમેન્ડેડ કોલ્સમાં એક સૌથી પહેલા જે રહેશે એ IGL નો કોલ રહેશે. IGL આજનો જે એનું સ્ટ્રક્ચર બન્યું છે એ એક પ્રીવિયસ ફોર્મેશન નો બ્રેકઆઉટ આપ્યું છે. અહીંયા આગળથી IGL ની અંદર એક બાય કોલ બની રહ્યો છે, બટ બહુ જ સ્ટ્રિક્ટ સ્ટોપલોસ પણ મેન્ટેન કરવાનો રહેશે, કારણ કે માર્કેટની વોલેટિલિટી ખૂબ જ છે. આની અંદર નીચેની સાઈડમાં સ્ટોપલોસ 383 નો બની રહ્યો છે. ઉપરની સાઈડમાં જે ટાર્ગેટ છે એ આપણને મળી રહ્યા છે એ 412 ના ટાર્ગેટ છે, અને અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ જે ચાલી રહી છે 391, એનાથી બાય કરવાનું રહેશે. એક જ કોલ છે? એક જ. ઓકે, IGL નું કાઉન્ટર 391 અરાઉન્ડ કોટ કરી રહ્યું છે. ખરીદારી કરીને ચાલો, અહીંથી એક સારા રિટર્ન્સ તમે જનરેટ કરી શકો છો. સાથે જ એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને આગળ નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર નજર કરીશું. Performer of the month. સ્વાગત છે આપનું એક વખત ફરીથી. વાયદાથી ફાયદાની અંદર કાઉન્ટર સ્પેસિફિક મૂવની ઉપર ડિસ્કશન કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી હવે ઓલમોસ્ટ 114 પોઈન્ટ્સ નીચે આવી ચૂક્યું છે, અને નિફ્ટી પણ ઓલમોસ્ટ 16254 ના માર્ક્સ પર અત્યારે કાર્યરત છે. નિફ્ટીની અંદર આપણે થોડું ઘણું પેઇન જોયું અને ત્યાંથી હજી પણ એ જ લેવલ્સ અરાઉન્ડ કોટ કરી રહ્યા છે. ડેઝ લોથી લગભગ 30-40 પોઈન્ટ્સ ઉપર છે. ડે એન્ડ સુધી એ પણ કદાચ તોડીએ છે કે નહીં એની પર ખાસ ધ્યાન રાખતા રહીશું. આજે એકચ્યુઅલી મિનિસ્ટ્રી તરફથી કસિનોઝ છે એ બધા પર ડ્યુટીઝ વધારવાના સમાચાર દેખાઈ રહ્યા છે, એના લીધે એક રિએક્શન કદાચ ડેલ્ટા કોપ જેવા કાઉન્ટરની ઉપર વિટનેસ થઈ શકે. 102 નીચે આવી ચૂક્યું છે અને 91% ઓપન ઇન્ટરેસ્ટ એડ અપ છે. એક ચાર્ટ ચેક ડેલ્ટા કોપના કાઉન્ટર ઉપર ધ્વનિ. ડેલ્ટા કોપ નો જે કાઉન્ટર છે આપણને ઓવરઓલ તો જે જોઈએ છે એ આપણે નીચેની સાઈડમાં જ અહીંયા આગળ વ્યૂઝ બની રહ્યા છે, બટ આજે અહીંયા આગળ જોઈએ તો જે ન્યૂઝ આવ્યા છે એનો લાસ્ટ 30 મિનિટ્સમાં અહીંયા આગળ જોઈએ તો ઇફેક્ટ એક પોઝિટિવ જોવા મળી રહ્યું છે, કારણ કે જે ડેઝ લો એને બનાવ્યા હતા એનાથી આપણે ફરીથી પાછા ઉપર આવી રહ્યા છે. એટલે અહીંયા આગળ ખાસ એક ધ્યાન રાખવામાં રહેશે કે આપણે આજના જે હાઈઝ છે એ ક્રોસ કરીએ કે એ રેઝિસ્ટન્સ બને તો ત્યાં આગળથી ફરીથી એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી આમાં જોઈશું, કારણ કે ઓવરઓલ બ્રોડ સ્ટ્રક્ચર તો અહીંયા આગળ આનું નેગેટિવ છે. એટલે હમણાં કોઈ વ્યૂ નહીં બને, કારણ કે સ્ટોક ઘણું વોલેટાઇલ રિએક્ટ કરી રહ્યું છે ઓવરઓલ ન્યૂઝથી, પણ બ્રોડ સ્ટ્રક્ચર જે છે એ આનું નેગેટિવ છે. એટલે આજના હાઈઝ આગળ એક ફરીથી ચાર્ટ ટ્રેક કરીશું, ત્યાં આગળ રેઝિસ્ટન્સ સસ્ટેન રહે છે તો ત્યાં આગળથી સેલિંગ ઓપોર્ચ્યુનિટી ફરીથી થશે. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને TVS મોટર્સના રિલેટેડ તમારા સ્ક્રીન્સ ઉપર અમુક ફ્લેશિસ ચાલી રહ્યા છે, એક નજર ત્યાં કરી લો. ઓકે, સિંગલ ચાર્જમાં 100-140 કિલોમીટરની ક્ષમતા ધરાવતું પ્રોબેબલી અહીંયા આગળથી કંઈક ઇનોવેશન કર્યું છે કંપનીએ. TVS મોટર્સ માટે એક રિએક્શન ઓલરેડી આપણે બનતા જોઈ રહ્યા છે, ધ્યાન રાખતા રહીશું. અપગ્રેડ કર્યું છે iQube ઈ સ્કૂટરને, 3 વેરિયન્ટની અંદર લોન્ચ થશે અને એની અંદર આ વેરિએશન છે. સિંગલ ચાર્જમાં 100-140 કિલોમીટરની ક્ષમતા ધરાવશે. સેન્ટિમેન્ટલ રિએક્શન છે, એટલું મોટું નથી, 1% ઉપર છે. TVS મોટર સ્ટ્રોંગ જુઓ છો તમે ધ્વનિ?
ડેફિનેટલી અહીંયા આગળથી ટીવીએસ મોટર્સ ઘણું સારું દેખાઈ રહ્યું છે મને. આજે જે આપણે આના હાઈ ટચ કર્યા છે એ આપણે પ્રીવિયસ એક હાઈ બનાવ્યું હતું જ્યાં આગળથી એનું એક અપટ્રેન્ડ ચાલુ થયું હતું, એટલે આમાં ડેફિનેટલી અહીંયા આગળ એક લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય, કરંટ લેવલથી પણ કરી શકાય, અને કન્ઝર્વેટિવ કોઈ પણ ટ્રેડર હોય તો એમને આજના હાઈઝની ઉપરથી બાય કરવાની સલાહ રહેશે. પણ અહીંયા આગળથી એક લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય એમ છે ડેફિનેટલી. એક આની અંદર સ્ટોપલોસ થોડોક નીચેની સાઈડમાં બની રહ્યો છે 668 નો, અને ઉપરની સાઈડમાં જે ટાર્ગેટ્સ છે એ ટાર્ગેટ્સ આપણને પહેલા ટાર્ગેટ્સ મળી રહ્યા છે 713 ના, અને પછી એના જે નેક્સ્ટ ટાર્ગેટ્સ છે 734 સુધીના મળી રહ્યા છે. એટલે કરંટ લેવલથી લોંગ પોઝિશન ડેફિનેટલી બિલ્ડ કરી શકાય, અને કન્ઝર્વેટિવ હો તો તમે આજના હાઈની ઉપર બિલ્ડ કરો, પણ આની અંદર ટ્રેલિંગ સ્ટોપલોસની સાથે કામ કરવું જોઈએ. ઓકે, થોડુંક સ્ટ્રોંગ છે, આપણે ધ્યાન રાખતા રહીશું, અહીંથી હજી ખરીદારી કરી શકાય છે. મીનવાઇલ એબી ફેશનના નંબર્સ સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યા છે. આદિત્ય બિરલા ફેશન, ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ 43.59 કરોડનો આંકડો, લોસની સામે પ્રોફિટ ફ્રન્ટ ઉપર કોટ કર્યો છે. રેવન્યુઝ ટર્મ્સમાં લગભગ 25-26% ઉછાળો છે, 22-83 કરોડનો આંકડો પોસ્ટ કર્યો છે, 18-21 કરોડથી વધી, અને સાથે જ એબિટા ફ્રન્ટ ઉપર લગભગ 58% અપસાઇડ મૂવ છે, 235 કરોડથી આંકડો વધી અને 373 કરોડ પર પોસ્ટ થઈ રહ્યો છે. માર્જિન્સ એક્સપેન્ડ કર્યા છે, શાર્પલી એક્સપેન્ડ કર્યા છે, 12.9% 16.3% ઉપર. એક રિએક્શન લઈ લઈએ, આદિત્ય બિરલા ફેશન, ધ્વની કેવી રીતે અપ્રોચ કરો છો આ રિઝલ્ટ બાદ? એક સ્પાઇક આપી તો રહ્યું છે, બટ કેટલા સુધી એક્સટેન્ડ કરે? ઓકે, ઓલરેડી આપણે જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એનાથી ઇન્ડિકેટ કરી દીધું હતું કે રિઝલ્ટ ઘણા સારા જ પોસ્ટ થવાના છે, કારણ કે મલ્ટીપલ લેવલ ઓફ જે એના સપોર્ટ ઝોન છે એ બની રહ્યા હતા 250 ના લેવલની પાસે. ત્યાં આગળ જે લેવલ્સ છે એને અડ્યર કરીને સ્ટોકે ત્યાંથી બાઉન્સ લીધો છે. છેલ્લા ચાર સેશનથી આપણે જોઈએ છે કે સ્ટોક એક ઉપરની સાઈડમાં જ હાયર હાઈ, શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ પર જોઈએ તો હાયર હાઈ ફોર્મેશન બનાવે છે, અને ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ્સ બનાવી રહ્યું છે. આજનો જે લેવલ છે એ ખાસ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું રહેશે, કારણ કે ત્યાં આગળ આપણને એક 50 મૂવિંગ એવરેજ પાસેનું એક સ્મોલ રેઝિસ્ટન્સ મળી રહ્યું છે. બટ કન્સિડરિંગ ધી ઓવરઓલ સ્ટાર્ટ સ્ટ્રક્ચર જે એનું નવેમ્બરથી બની રહ્યું છે, એક સાઇડવેઝ ફોર્મેશન બનાવ્યું છે, અને જેમાં ઉપરની સાઈડનો જે એનો બ્રોડ રેઝિસ્ટન્સ આવી રહ્યો છે એ 370 ના લેવલની પાસે આવી રહ્યો છે. એટલે ડેફિનેટલી આજનું જે અહીંયા આગળ કરંટ પ્રાઇસ ચાલી રહ્યું છે, એટલે 283 ના ઉપર જો ક્લોઝિંગ આપે ને આ સ્ટોક, તો અહીંયા આગળથી બાય કરવું, અને 317 જે એનું છે લેવલ, પ્યોર જે નેરો રેન્જ બની રહ્યું છે એનું બ્રોડ રેન્જ, ત્યાં આગળ સુધીનું એક લેવલ માટે પ્લે કરાય. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે, અને એની સાથે જ બાકીના અમુક કાઉન્ટર્સની ઉપર પણ નજર કરી લઈએ જ્યાં થોડી ઘણી એક્શન છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ રિઝલ્ટને લઈને થોડું ઘણું રિએક્ટ કરી રહ્યું છે, 3-1% ઓપન ઇન્ટરસ્ટેડ અપ, અને એટલા જ ક્વોન્ટમમાં પ્રાઇસ એક્શન પોઝિટિવ, 2606ના માર્ક્સ પર કામકાજ ડેઝ લોથી લિફ્ટ થઈ ચૂક્યું છે. એક આઈડિયા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર? પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ આપણે છેલ્લા બે સેશનમાં જોયું પોઝિટિવ અહીંયા આગળ રિએક્ટ આપી રહ્યું છે સ્ટોક. હજી પણ અહીંયા આગળ આજે વોલ્યુમ્સ પણ ઘણો આની અંદર ફાળો જોવા મળી રહ્યો છે, એટલે સ્ટ્રક્ચર તો સ્ટ્રોંગ જ છે, કારણ કે પ્રાઇસ અપ છે, વોલ્યુમ અપ છે, એટલે આપણાને જે ટ્રેન્ડ છે એ કન્ફર્મેશન આપી રહ્યું છે કે અહીંયા બુલિશ સાઈડનો મૂવ રહેશે. આમાં ઉપરની સાઈડમાં જે લેવલ્સ બની રહ્યા છે એ ફર્સ્ટ લેવલ્સ આપણને 2725 સુધીનું એક લેવલ મળી રહ્યું છે. એના માટે ખાસ જે અહીંયા આગળ એને ડેલી ફોર્મેશન કર્યું છે, એક નારો રેન્જ બનાવ્યું છે છેલ્લા 3 કલાકમાં, એ નારો રેન્જની ઉપર આપણને અહીંયા આગળ ક્લોઝિંગ મળે જે બની રહ્યું છે 2625 નું લેવલ. 2625 ના લેવલની ઉપર જે આ રેન્જ બ્રેકઆઉટ મળશે તો આપણને ફરીથી 2725 નું જે રેન્જ છે ત્યાં સુધીનું એક અપમૂવ જોવા મળી રહ્યો. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. આભાર ધ્વની જોડાવા માટેના આ ડિટેલ ડિસ્કશન માટે, અને ત્યારે જ આગળ ક્લોઝિંગ બેલ લાઇન્ડ અપ છે. આ શોમાં અત્યારે આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.